हेलो चिल्ड्रन, आपणे આગળના લેક્ચરમાં જોયું આપણો પહેલી કવિતા પ્રવેશ ઉત્સવ. પહેલાં તો આપણે શું સમજેલા, તો પ્રવેશ ઉત્સવ એટલે શું? તો પ્રવેશોત્સવ એટલે શાળામાં પ્રથમ દિવસે આવનાર બાળકનું તહેવારની જેમ સ્વાગત કરવું, એ આપણે આગળના લેક્ચરમાં જોયું. અને ત્યાર પછી એની સાથે આપણે બે પંક્તિઓ પણ જોઈ, બરાબર. તો આગળ આપણે જોયેલી પંક્તિમાં બાળક અને મમ્મી વાત કરે છે, બરાબર. બાળક મમ્મી સાથે વાત કરે છે, તો શું વાત કરે છે? બાળક કહે છે એની મમ્મીને કે મને શાળાનો ગણ અને શિક્ષિકા બેન બોલાવે છે, આથી મારે એટલે કે બાળકે નિશાળે જવું છે, બરાબર. એ જ રીતે આજે આપણે આગળની પંક્તિઓ જોઈશું, બરાબર. આજે આપણે જે પંક્તિઓ જોવાના છે એ આ પ્રમાણે છે. મમ્મી મને બોલાવે નિશાળના ઝાડ રે, મમ્મી મને જાઉં નિશાળમાં, મમ્મી મને બોલાવે નિશાળના વર્ગખંડ, મમ્મી મને જાઉં નિશાળમાં, બરાબર. પહેલી પંક્તિ છે, મમ્મી મને બોલાવે નિશાળના ઝાડ રે. એટલે શું કહે છે બાળક? કે મમ્મી મને નિશાળમાં જે ઝાડ છે એ બોલાવે છે અને મારે નિશાળમાં જવું છે. એ જ રીતે બીજી પંક્તિ છે, મમ્મી મને બોલાવે નિશાળના વર્ગખંડ. વર્ગખંડ એટલે શું? તો આપણે જેને ક્લાસરૂમ કહીએ એને ગુજરાતીમાં વર્ગખંડ કહેવાય, બરાબર. તો શું કહે છે? મને મારા ક્લાસરૂમ એટલે વર્ગખંડ પણ બોલાવે છે, એટલે મારે નિશાળે જવું છે, બરાબર. ફરીથી આપણે જોઈશું. પહેલી પંક્તિ છે, મમ્મી મને બોલાવે નિશાળના ઝાડ રે, બરાબર. મમ્મીને બાળક કહે છે, શું કહે છે? તો મને નિશાળના ઝાડ બોલાવે છે, બરાબર. હવે આપણે સમાનાર્થીય શબ્દ અથવા તો જે શબ્દાર્થ કહેવાય એ પણ જોઈશું, બરાબર. શબ્દાર્થમાં અને સમાનાર્થી. પહેલો શબ્દ છે ઝાડ, બરાબર. તો ઝાડનું સમાનાર્થી શું થશે? તો વૃક્ષ એવું થશે, બરાબર. તે જ રીતે આગળ જોઈએ આપણે, મમ્મી મને બોલાવે નિશાળના વર્ગખંડ, બરાબર. વર્ગખંડનો અર્થ આપણે અંગ્રેજીમાં તો એવો કરીએ કે ક્લાસરૂમ થાય, બરાબર. પણ ગુજરાતીમાં વર્ગખંડને વિભાગ એવું પણ કહી શકાય, બરાબર. એટલે ઝાડનું સમાનાર્થી શું થશે? વૃક્ષ. અને વર્ગખંડનું સમાનાર્થી શું થશે? વિભાગ, બરાબર. હવે આપણે ફરીથી પાછા પંક્તિઓના ભાવ અર્થ જોઈશું. શું કહે છે બાળક મમ્મીને? કે મને નિશાળના ઝાડ બોલાવે છે અને મારે નિશાળે જવું છે. મમ્મી મને બોલાવે નિશાળના વર્ગખંડ, મને નિશાળના વર્ગખંડ પણ બોલાવે છે, આથી મારે ક્યાં જવું છે? નિશાળમાં જવું છે, બરાબર. હવે આપણે જોઈશું પંક્તિનો ભાવાર્થ. પહેલાં તો શું કહે છે બાળક મમ્મીને? બાળક મમ્મીને કહે છે, મને બોલાવે નિશાળના ઝાડે, મને નિશાળના ઝાડ બોલાવે છે. અને બીજું શું કહે છે? મમ્મી મને બોલાવે નિશાળના વર્ગખંડ અને નિશાળના વર્ગખંડ પણ બોલાવે છે, વર્ગખંડ બોલાવે છે, આથી બાળકે શું કરવું છે? આથી બાળકે નિશાળે જવું છે, બરાબર. આપણે ઉપરની જે પંક્તિઓ જોઈ, બરાબર, એનો અર્થ, એનો ભાવાર્થ શું થશે? તો બાળક મમ્મીને કહે છે, શું કહે છે? કે મને નિશાળના ઝાડ બોલાવે છે અને નિશાળના વર્ગખંડ પણ બોલાવે છે, આથી મારે ક્યાં જવું છે? તો આથી મારે નિશાળે જવું છે, બરાબર. એ જ રીતે આપણે આગળની જે પંક્તિઓ જોઈ, એટલે કે પહેલાં જે પંક્તિઓ જોઈ, એમાં બાળકને કોણ બોલાવતું હતું? તો ત્યારે આપણે જોયેલું કે બાળકને શાળાનો ઘંટ અને શિક્ષિકા બેન બોલાવે છે, બરાબર. એ જ રીતે આ પંક્તિઓમાં કોણ બોલાવે છે? તો આ પંક્તિઓમાં બાળકને
નિશાળના ઝાડ અને નિશાળના વર્ગખંડ બોલાવે છે. બરાબર, હવે તમને આ પંક્તિઓ સમજાઈ હશે. તો તમારે હવે હોમવર્કમાં બે શબ્દો જે આપણે જોયા, બરાબર, એ શબ્દો નોટબુકમાં લખવા. અને બીજો હોમવર્ક છે, તમારે શાળાનું ચિત્ર દોરવું. ચિત્ર બનાવવું અને રંગ પૂરવો.